નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે અમારી આકાશ એકેડેમી યુટ્યુબ ચેનલમાં. અને આજે હું તમારી સમક્ષ 2 સપ્ટેમ્બર 2019 કરંટ અફેર્સ રજૂ કરીશ. તો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કે જેથી કરીને તમને બધી જ અપડેટ રેગ્યુલર મળી રહે. અને જો તમારે બધા જ કરંટ અફેર્સના વિડીયોની પીડીએફ જોઈતી હોય તો નીચે આપેલા વોટ્સએપ નંબર પર મને મેસેજ કરી શકો, જેની ઉપર હું તમને બધા જ કરંટ અફેરના વિડીયોની પીડીએફ પ્રોવાઈડ કરી દઈશ. અને આ વિડીયો અંત સુધી જોજો, કે જેથી કરીને તમને બધા જ પ્રશ્નોની માહિતી ડિટેલમાં મળી રહે. અને અંતમાં હું તમને એક પ્રશ્ન પૂછીશ, જેમનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. હવે 5 રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂક થઈ તે આપણે જોઈએ. તો કેરળમાં આરિફ મોહમ્મદ ખાન, મહારાષ્ટ્રમાં ભગતસિંહ કોશિયારી, તેલંગાણામાં ડૉક્ટર તમિલિસાઈ સૌંદરરાજન, હિમાચલ પ્રદેશમાં બંડારુ દત્તાત્રેય અને રાજસ્થાનમાં કલરાજ મિશ્રા, એમ કુલ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂક થઈ છે. ગૂગલે તાજેતરમાં અમૃતા પ્રીતમનું ડૂડલ બનાવીને સન્માનિત કર્યા, તે કયા ક્ષેત્રને સંબંધિત છે? તો તેના જવાબમાં આવશે લેખિકા, એટલે કે આન્સર એ. હવે અમૃતા પ્રીતમ જે છે તે પંજાબી ભાષાની પહેલી કવિયત્રી માનવામાં આવે છે. અને તેણે પોતાના જીવનકાળ દરમિયાન કુલ 100થી વધારે પુસ્તક લખી છે. ત્યારબાદ તો પ્રશ્ન, સપ્ટેમ્બર મહિનાને ખાલી જગ્યા તરીકે ઉજવવામાં આવશે? તો તેના જવાબમાં આવશે રાષ્ટ્રીય પોષણ મહિનો. તાજેતરમાં કોલકાતામાં યોજાયેલ સાફ અંડર 50 ખિતાબ કોણે જીત્યો? તો તેના જવાબમાં આવશે ભારતે. આ ખિતાબ ભારતે નેપાળને હરાવીને જીત્યો છે. અને સાફનું પૂરું નામ જોઈએ તો સાફનું પૂરું નામ થાય સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન. અને સાફનું હેડક્વાર્ટર આવેલું છે ન્યૂ દિલ્હી, ઇન્ડિયા. અને સાફમાં કુલ 7 દેશની ટીમ ભાગ લઈ શકે છે, જેમાં બાંગ્લાદેશ, ઇન્ડિયા, માલદીવ્સ, નેપાળ, પાકિસ્તાન, શ્રીલંકા અને ભૂટાન, એમ કુલ 7 ટીમનો સમાવેશ થાય છે. ત્યારબાદનો પ્રશ્ન, મેગા વેન્ડર મીટ 2019 ક્યાં આયોજિત થઈ? તો તેના જવાબમાં આવશે લખનૌ, એટલે કે આન્સર સી. એક ખાનગી કંપનીના સર્વે અનુસાર સૌથી ફિટ શહેરમાં અમદાવાદનો ક્રમાંક કેટલામો રહ્યો? તો તેના જવાબમાં આવશે 7મો, એટલે કે આન્સર એ. હવે સૌથી ફિટ શહેરમાં પહેલા નંબર પર કોણ રહ્યું? તો તેના જવાબમાં આવશે બેંગ્લોર, જેને પહેલો ક્રમાંક પ્રાપ્ત થયો છે. ત્યારબાદનો પ્રશ્ન, પીએમઓમાં વિશેષ કાર્ય અધિકારીના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા? તો તેના જવાબમાં આવશે પીકે સિંહા, એટલે કે આન્સર એ. વોક ટુ વર્ક અભિયાન કઈ સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું? તો તેના જવાબમાં આવશે મેઘાલય સરકાર, એટલે કે આન્સર સી. હવે મેઘાલયની રાજધાની છે શિલોંગ. મેઘાલયના ગવર્નર છે દત્તગતા રોય. અને ત્યાંના મિનિસ્ટર છે કોનાડ સાંગમા. ત્યારબાદનો પ્રશ્ન,
તાજેતરમાં કયા રાજ્યએ વિશેષ ટાઈગર ફોર્સનું ગઠન કર્યું છે? તો તેના જવાબમાં આવશે ઉત્તરાખંડ, એટલે કે આન્સર સી. સેફ સિટીઝ ઇન્ડેક્સ 2019ની યાદીમાં ક્યુ શહેર શીર્ષ પર રહ્યું? તો તેના જવાબમાં આવશે ટોક્યો, એટલે કે આન્સર સી. અને ટોક્યો જે છે તે જાપાનની રાજધાની છે. હવે મેં તમને 31 ઓગસ્ટના રોજ એક પ્રશ્ન પૂછ્યો હતો, તે પ્રશ્ન હતો વોટરલૂની લડાઈ ક્યારે લડાઈ હતી? તો તેના જવાબમાં આવશે 18 જૂન 1815. અને આજનો પ્રશ્ન છે જીએસટી નંબરમાં કેટલા ડિજિટ હોય છે? જેનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. આમ અહીં આપણે આજે 2 સપ્ટેમ્બર 2019નું કરંટ અફેર્સ પૂર્ણ કરીએ છીએ. જે પ્રશ્નમાં મારે તમને ડિટેલ સોલ્યુશન આપવાની જરૂર પડી તે બધા જ પ્રશ્નોમાં મેં તમને ડિટેલ સોલ્યુશન આપ્યું. તો વિડીયો ગમ્યું હોય તો પ્લીઝ વિડીયો શેર કરજો, લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.